साइन अने कोस एनी व्याख्या स्पष्ट करी। हवे साइन अने कोस ना शून्य ना गण नी वात करी। साइन ना शून्य नो गण शोधीए। पहला साइन ना शून्य नो गण एटले एवा थीटा कि जेना माटे साइन थीटा जीरो थाय। आपणे धारी लईए, धारो के साइन थीटा जीरो छे। साइन थीटा जीरो थाय एवा थीटा नो जे गण थशे ए साइन ना शून्य नो गण कहेवाय। साइन थीटा जीरो छे एनो मतलब बिंदु पी नो वाय आम जीरो छे, एटले के बिंदु पी नो वाय आम जीरो। કેવી રીતે? તો આપણે જે વ્યાખ્યા આપી હતી યાદ કરીએ, પી થીટા એક્સ વાય, સાઈન અને કોસ ની વ્યાખ્યા આપી હતી એ પ્રમાણે વાત કરીએ છીએ આપણે, તો થીટાનું એક્સ સાથેનું જે જોડાણ કર્યું હતું એ કોસ વિધે, અને વાય સાથેનું જે જોડાણ કર્યું હતું તે સાઈન વિધે આપણે સ્પષ્ટ કર્યું છે। અહીંયા સાઈન થીટા જીરો છે મતલબ સાઈન એટલે વાયામ, તો બિંદુ પી નો વાયામ જીરો છે। साइन थीटा जीरो छे એટલે કે બિંદુ P નો વાયામ જીરો છે। બિંદુ P નો વાયામ જીરો છે એટલે આપણે એવું કહી શકીએ કે P થીટા બરાબર વાયામ જીરો હોય તેવા બિંદુ કયા? તો વાયામ જીરો છે તેવા બિંદુ A અને A' છે। તો તમે એવું સ્પષ્ટ લખી શકો છો કે P થીટા બરાબર બિંદુ A અથવા A' બિંદુ પી નો વાયામ જીરો છે, વાયામ જીરો હોય તેવા બિંદુ એ અને એડેશ છે, એટલે કે બિંદુ પી થીટા બરાબર એ અથવા એડેશ છે। એ અથવા એડેશ નો થીટા, તો આના થીટા તમે જાણો છો, જીરો, ટુ પાય, ફોર પાય, સિક્સ પાય, એટ પાય, માઇનસ ટુ પાય, માઇનસ સિક્સ પાય વગેરે। તો થીટા બરાબર જીરો, ટુ પાય, ફોર પાય, સિક્સ પાય, માઇનસ ટુ પાય, માઇનસ ફોર પાય વગેરે, અથવા ઈડેશ, તો ઈડેશ નો થીટા તો એ પણ તમે જાણો છો, ઈડેશ ના થીટા પાય, થ્રી પાય, ફાઈવ પાય, માઇનસ પાય, માઇનસ થ્રી પાય। તો થીટા તરીકે આપણે કહી શકીએ ઈડેશ માટેના થીટા પાય, થ્રી પાય, ફાઈવ પાય, માઇનસ થ્રી પાય, માઇનસ ફાઈવ પાય વગેરે, એ જ પ્રમાણે આગળ આપણને મળે। પી નો વાયામ જીરો હતો એટલે કે પી તરીકે બિંદુ એ અથવા એડેશ હોય, એ અને એડેશ ના થીટા એ અથવા એડેશ ના થીટા ગણીએ તો એ થીટા આપણને જીરો, ટુ પાય, ફોર પાય, માઇનસ ટુ પાય, માઇનસ ફોર પાય અથવા પાય, થ્રી પાય, એટલે કે જીરો પાય, ટુ પાય, થ્રી પાય, ફોર પાય, ફાઈવ પાય, જીરો પાય, ટુ પાય, થ્રી પાય બધા જ આપણે ગણી લઈએ તો ટોટલ આપણને આ રીતે જીરો પાય, ટુ પાય, થ્રી પાય, ફોર પાય, ફાઈવ પાય, સિક્સ પાય વગેરે, ઋણમાં જીરો, અહીંયા આપણે પાય અને માઇનસ પાય બી આવશે જ ને, તો માઇનસ પાય, માઇનસ ટુ પાય, માઇનસ થ્રી પાય વગેરે, આ પ્રમાણે આપણને બધા જ થીટા ગણીએ તો આ રીતે મળશે। આ જે થીટા મળ્યા તે જીરો, પાય, ટુ પાય, થ્રી પાય, માઇનસ પાય, એને આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ તો એન પાય લખી શકાય, જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ। અને આ રીતે આપણને સાઈન થીટા જીરો થાય તેવા થીટા, સાઈન થીટા જીરો થાય તેવા થીટા બરાબર એન પાય, એન બિલોંગ્સ ટુ ઝેડ મળશે। આ જે મળ્યા એ સાઈનના શૂન્યનો ગણ થયો। સેમ આ જ રીતે આપણે કોસના શૂન્યના ગણ વિચારીએ, કોસનો શૂન્યનો ગણ, કોસના શૂન્યનો, કોસના શૂન્યનો ગણ એ આ જ રીતે આપણે વિચારી શકીએ છીએ। તો એમાં બી ધારી લઈએ, ધારો કે કોસ થીટા બરાબર જીરો, કોસ થીટા જીરો એટલે કે
कॉस एटले क्यों एम तो एक्स एम तो एक्स एम जीरो थाय बिंदु पी नो एक्स एम जीरो थाय तो पी नो एक्स एम बराबर जीरो समझो अहीं साइन थीटा जीरो हतो साइन एटले वाय एम तो पी नो वाय एम जीरो लीधो हतो अहीं कॉस ना शून्य नो गण शोधीए एटले कॉस थीटा जीरो लईए एवा थीटा शोधवा छे कॉस थीटा जीरो छे मतलब कॉस जीरो होय तो एक्स एम जीरो तो पी नो एक्स एम जीरो थाय पी नो एक्स एम जीरो थाय तेवा बिंदुओ कया बी अने बी डेश तो पी थीटा बराबर बिंदु कया तो बी अने बिंदु बी अथवा बी डेश बी होय अथवा बी डेश होय एनो एक्स एम जीरो थाय बी अथवा बी डेश ना थीटा तो बिंदु बी माटे ना थीटा कहीए तो बिंदु बी ना थीटा अपने खबर छे पाई बाय टू फाइव पाई बाय टू नाइन पाई बाय टू माइनस थ्री पाई बाय टू वगैरह तो अपने रीते लखीए तो पाई बाय टू फाइव पाई बाय टू नाइन पाई बाय टू माइनस थ्री पाई बाय टू एम बाकी ना थीटा अपने लखी सकिए अथवा बीडेस माटे ना थीटा लखीए तो बीडेस बीडेस ना थीटा अपने जाणीए छीए थ्री पाई बाय टू सेवन पाई बाय टू अगाऊ अपने चर्चा करिए प्रमाणे माइनस फाइव बाय टू वगैरह तो माइनस फाइव बाय टू थ्री पाई बाय टू सेवन पाई बाय टू वगैरह અહીંયા p થીટા એ બિંદુ b અથવા b' છે તો થીટા આપણને આ રીતે મળશે આ બધા જ થીટા ગણીએ તો થીટા તરીકે π/2 - π/2 3π/2 - 3π/2 5π/2 વગેરે તો આપણે કહી શકીએ કે π/2 3π/2 5π/2 7π/2 વગેરે - π/2 - 3π/2 એ પ્રમાણે આપણને મળશે અને એ બધાને વ્યાપક સ્વરૂપે લખીએ તો પાઈ બાય ટુ એમાં એક ત્રણ પાંચ સાત માઇનસ એક માઇનસ ત્રણ તો આપણે એને વ્યાપકમાં લખી શકીએ કે એક ત્રણ પાંચ એટલે અયુગ્મ સંખ્યાઓ થઈ તો ટુ એન પ્લસ વન પાઈ બાય ટુ કહી શકાય ટુ એન પ્લસ વન પાઈ બાય ટુ અને એન બિલોંગ્સ ટુ ઝેડ थीटा बराबर 2n प्लस 1 पाई बाय 2 n बिलोंग्स टू z हाँ जे मळशे ते cos ना શૂન્યનો ગણ થયો બંને સેમ રીતથી આપણે ગણતરી કરી શકીએ છીએ sin ના શૂન્યનો ગણ શોધ્યો તો sin ના શૂન્યનો ગણ થીટા બરાબર n પાઈ n બિલોંગ્સ ટુ z cos ના શૂન્યનો ગણ થીટા બરાબર 2n પ્લસ 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z આમાં n ની કિંમત 1 મૂકશો એટલે પાય બાય ટુ સોરી જીરો મૂકશો એટલે પાય બાય ટુ એક મૂકશો એટલે થ્રી પાય બાય ટુ વગેરે કિંમતો મળતી જશે સાઇન અને કોસના શૂન્યના ગણ શોધ્યા એના આધારે હવે ટેન અને કોટની પણ વ્યાખ્યા આગળ આપી શકાય ટેન વિધેયની વ્યાખ્યા સ્પષ્ટ કરીએ તમે સાઇન અને કોસની વ્યાખ્યા તો આપી જ છે साइन ए आर थी आर छे एनो प्रदेश ने सह प्रदेश अने कॉस ई पण आर थी आर छे आ साइन अने कॉस बे विधेय छे तेमना भागाकार विधेय ने तेमना भागाकार विधेय ने टेन विधेय कहे छे એટલે કે tan બરાબર sin ભાગ્યા cos વિધેય થાય tan x બરાબર sin x ભાગ્યા cos x કહેવાય અહીં tan નો પ્રદેશ તો tan એટલે sin ભાગ્યા cos cos છેદમાં છે છેદ 0 થાય તો અવ્યાખ્યાયિત થાય તો છેદ 0 ન થાય એવી કિંમતો લઈએ એ ટેન નો પ્રદેશ ગણાશે cos
क्यारे जीरो थाय तो कॉस ना शून्य नो गण आपणे स्पष्ट कर्यो छे के भाई कॉस थीटा जीरो थाय एवा थीटा क्या तो 2n प्लस 1 पाई बाय 2 n बिलोंग्स टू z જ્યારે થીટા ની કિંમત 2n + 1 π/2 લઈશું ત્યારે cos 0 થશે એટલે અહીંયા cos 0 થાય તેવા થીટા આપણે બાદ કરવા પડે તો tan નો પ્રદેશ r માંથી tan નો જે પ્રદેશ લઈએ તે આ બંને વિધેયના પ્રદેશ r છે તો ભાગાકાર વિધેયમાં એમનો પ્રદેશ r માઈનસ જે છેદ 0 થતા હોય તે તો છેદ એટલે કે cos 0 થાય તે કિંમતો बात करवानी r माइनस 2n प्लस 1 पाई बाय 2 n बिलोंग्स टू z आ tan નો પ્રદેશ થશે અને એનો સહપ્રદેશ તો r છે આ રીતે આપણને tan વિધેય મળશે જેનો પ્રદેશ r માઇનસ 2n પ્લસ 1 पाई बाय 2 n बिलोंग्स टू z થી r ધ્યાન રાખીએ કે પ્રદેશ નક્કી કરતી વખતે આપણે tan એ sin અને cos બંનેનો ભાગાકાર વિધેય છે cos છેદમાં છે છેદ 0 થાય તો અવ્યાખ્યાયિત થાય તો છેદ 0 થાય એવા થીટા એવી કિંમતો r માંથી બાદ કરી છે આ એનો પ્રદેશ થશે સાથે સાથે આપણે tan ના શૂન્યના ગણની વાત કરીએ tan ના શૂન્યનો ગણ તો tan થીટા 0 થાય તેવા થીટા tan ના શૂન્યનો ગણ મતલબ tan થીટા 0 થાય તેવા થીટા તો ધારી લઈએ કે tan થીટા 0 છે tan થીટા 0 છે એનો મતલબ sin ભાગ્યા cos sin થીટા ભાગ્યા cos થીટા 0 છે sin થીટા ભાગ્યા cos થીટા 0 છે મતલબ sin થીટા 0 છે અને sin થીટા 0 થાય તેવા થીટા તો ઓલરેડી છે જ આપણી જોડે n pi n belongs to z અને આ રીતે આપણને tan ના શૂન્યનો ગણ મળી જશે તમે જુઓ જે sin ના શૂન્યનો ગણ હતો એ જ tan ના શૂન્યનો ગણ થયો એટલે આપણે sin થીટા 0 થાય તેવા થીટા શોધવા હતા તો sin થીટા 0 મતલબ sin થીટા ભાગ્યા cos થીટા 0 એનો મતલબ કે sin થીટા 0 છે એટલે sin થીટા નો જે શૂન્યનો ગણ હતો તે જ tan ના શૂન્યનો ગણ થશે હવે cot વિધેય વ્યાખ્યાયિત કરીએ cot વિધેય એટલે cos r થી r અને sin r થી r ના ભાગાકાર વિધેય ના ભાગાકાર વિધેયને cot વિધેય કહે છે એટલે કે cot x અથવા cot થીટા બરાબર cos થીટા ભાગ્યા sin થીટા થાય અહીંયા પણ આપણે cot નો પ્રદેશ વિચારીએ તો cos અને sin નો પ્રદેશ r છે તો r માઇનસ sin થીટા 0 થાય એવા થીટા બાદ કરવા પડે કારણ કે cot એટલે cos ભાગ્યા sin છે તો છેદમાં sin sin 0 થાય તેવા થીટા કયા એ આપણે નોંધેલું જ છે sin થીટા 0 થાય તેવા થીટા બરાબર n pi n belongs to z છે તો અહીંયા થીટા બરાબર n pi લઈશું તો sin થીટા 0 થશે એટલે છેદ 0 થાય છે એવા થીટા આમાંથી બાદ કરીએ છે એટલે n pi બાદ કરીએ એટલે sin 0 થશે નહીં n belongs to z થી આ આ રીતે આપણને cot નો પ્રદેશ મળે સાથે સાથે cot ના શૂન્યના ગણની પણ વાત કરીએ cot ના શૂન્યનો ગણ તો તમે જેમ sin ની વાત કરી હતી એ જ રીતે તો ધારી લઈએ ધારો કે cot થીટા બરાબર 0 cot થીટા 0 મતલબ cos થીટા ભાગ્યા sin થીટા 0 થાય એટલે કે cos થીટા 0 થશે અને cos થીટા 0 થાય તેવા થીટા કયા તો આપણે જાણીએ છીએ 2n + 1 pi / 2 n belongs to z અને આ રીતે જે cos ના શૂન્યનો ગણ છે એ જ cot ના શૂન્યનો ગણ થશે આ રીતે cot વિધેય અને એના શૂન્યના ગણની પણ સ્પષ્ટતા થઈ જાય વધુમાં cosec અને sec વિધેય પણ આપણે સાથે સાથે સ્પષ્ટ કરીએ તો cosec
એટલે 1 upon sin theta અને sec એટલે 1 upon cos theta. તો cosec માં sin 0 થાય તો cosec અવ્યાખ્યાયિત થાય. તો cosec નો પ્રદેશ નક્કી કરવો હોય તો sin theta 0 થાય તેવા theta બાદ કરવા પડે, એટલે sin 0 ન થાય તો n pi બાદ કરવા પડે. n belongs to z એટલે cosec નો પ્રદેશ r minus n pi થશે થી r. એ જ રીતે sec ની વાત કરીએ તો 1 upon cos છે એટલે cos 0 ના થવો જોઈએ, તો cos ના શૂન્ય નો ઘન 2n plus 1 pi by 2 બાદ કરીશું. n belongs to z થી r. આ cosec મળશે અને એ રીતે આ sec વિધેય મળશે. સાથે સાથે આપણે એમના શૂન્યના ગણની વાત કરીએ તો cosec ના શૂન્યનો ગણ, cosec ના શૂન્યનો ગણ સમજીએ. અહીંયા cosec ના શૂન્યનો ગણ શોધવો છે તો cosec થીટા બરાબર 0 ધારી લઈએ. ધારો કે cosec થીટા બરાબર 0, cosec એટલે 1 upon sin થીટા બરાબર 0. 1 upon sin થીટા 0 એનો મતલબ 1 બરાબર 0, cosec થીટા 0 મતલબ 1 upon sin બરાબર 0. 1 upon sin 0 એનો મતલબ 1 બરાબર 0, અને 1 બરાબર 0 જે શક્ય નથી, 1 બરાબર 0 એ શક્ય નથી, એટલે કે cosec થીટા બરાબર 0 થાય તેવા થીટા મળે નહીં. એટલે અહીંયા એવા કોઈ થીટા મળતા નથી કે જેથી cosec થીટા 0 થાય છે. માટે કહી શકીએ કે cosec ના શૂન્યનો ગણ ખાલી છે, મતલબ ફાય છે. એક પણ થીટા એવો નથી કે જેના માટે cosec થીટા 0 થાય. એ જ રીતે અહીંયા પણ આપણે sec ના શૂન્યના ગણની વાત કરીએ. sec ના શૂન્યનો ગણ તો sec થીટા બરાબર 0 થાય એવું ધારી લઈએ. ધારો કે sec થીટા 0 છે, sec થીટા 0 થાય તેવા થીટા શોધવા છે. sec એટલે 1 upon cos થીટા બરાબર 0. 1 upon cos થીટા 0 મતલબ 1 બરાબર 0 જે શક્ય નથી. એટલે ફરીથી આપણે એવું જ કહી શકીએ કે sec થીટા 0 થાય તેવા થીટા મળતા નથી, એટલે કે sec ના શૂન્યનો ગણ phi થશે. આમ 6 વિધેય અને એમના પ્રદેશ સહપ્રદેશ એમના શૂન્યના ગણ આપણે સ્પષ્ટ કર્યા. વિસ્તારની વાત કરીએ. sin નો વિસ્તાર, cos નો વિસ્તાર, એ રીતે sin એટલે વ્યાખ્યા પ્રમાણે sin થીટા બરાબર y થાય. થીટાનું જોડાણ y સાથે કર્યું એ sin વિધેય, એટલે sin નું મૂલ્ય એટલે y નું મૂલ્ય. હવે તમારે એકમ વર્તુળ પર કોઈ પણ બિંદુ લેશો, એ બિંદુનો y આમ 0 થી શરૂ કરી 1 સુધી આવશે. 0 થી 1, 0, માઇનસ 1, y આમ 1 અને માઇનસ 1 ની વચ્ચે જ રહેશે. એનાથી મોટી કોઈ કિંમત થશે નહીં. y મતલબ sin નું મૂલ્ય, y નું મૂલ્ય 1 અને માઇનસ 1 ની વચ્ચે જ રહેશે. એટલે y નું મૂલ્ય 1 અને માઇનસ 1 ની વચ્ચે રહે તો sin નું મૂલ્ય 1 માઇનસ 1 અને એની વચ્ચે, એટલે કે sin નો વિસ્તાર આપણે કહી શકીએ કે sin નો વિસ્તાર 1 માઇનસ 1 અને એની વચ્ચે, એટલે ક્લોઝ ઇન્ટરવલ માઇનસ 1 થી 1 થશે. y આમ નું મૂલ્ય 1 માઇનસ 1 અને એની વચ્ચેની કિંમતો રહેશે. પ્રત્યેક વાસ્તવિક કિંમત આવશે એટલે આપણે અંતરાલ સ્વરૂપે લખ્યું. સેમ એ જ રીતે cos ના વિસ્તારની વાત કરીએ. cos નો વિસ્તાર તો cos એટલે x આમ આપણે વિધેયની વ્યાખ્યા આપી છે. તો x આમ નું મૂલ્ય પણ તમે એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુ માટે શોધશો તો દરેક બિંદુનો x આમ 1 0 માઇનસ 1 0 મતલબ 1 માઇનસ 1 અને એની વચ્ચે રહ્યા કરશે. તો cos નો વિસ્તાર પણ આપણે લખીએ તો ક્લોઝ ઇન્ટરવલ માઇનસ 1 થી 1 મળશે. આ sin અને cos ના વિસ્તાર આપણે એકમ વર્તુળ પરથી સ્પષ્ટ કર્યા. એ જ રીતે બાકીના વિસ્તારમાં tan નો વિસ્તાર r થશે, cot નો વિસ્તાર એ પણ r થશે, sec અને cosec ના વિસ્તારો તો cosec નો વિસ્તાર
आर माइनस ओपन इंटरवल माइनस वन थी वन मळशे। आनी गणतरी करवी छे तो तमे जाणो छो कि साइन नो विस्तार क्लोज इंटरवल माइनस वन थी वन छे, मतलब साइन नो मूल्य माइनस वन वन अने एनी वच्चे छे, तो साइन थीटा माइनस वन वन अने एनी वच्चे असमताथी दर्शावे। साइन ना विस्तार पर थी लख्यो, हवे एनो व्यस्त लईए तो वन अपॉन साइन नो मूल्य, तो असमता बदलाई जशे, ग्रेटर ओर इक्वल टू वन, ग्रेटर ओर इक्वल टू माइनस वन, ग्रेटर ओर इक्वल टू वन अपॉन साइन थीटा, ग्रेटर ओर इक्वल टू वन। तमे आ गणतरी करी सको छो, एटले के माइनस वन ग्रेटर ओर इक्वल टू कोसेक थीटा ग्रेटर ओर इक्वल टू वन, जेने आपणे अलग करिए तो माइनस वन ग्रेटर ओर इक्वल टू कोसेक थीटा अथवा कोसेक थीटा ग्रेटर ओर इक्वल टू वन, एटले के कोसेक थीटा અને આપણે આ રીતે લખી શકીએ છીએ લેસ ઓર ઇક્વલ ટુ માઇનસ વન, અને કોસેક થીટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ વન। તમે સંખ્યા રેખા પર સમજી શકો છો આને સરળતાથી કે તમારે વન અથવા વન થી મોટા લેવાના છે, એ જ રીતે માઇનસ વન અથવા માઇનસ વન થી નાની કિંમત લેવાની, એટલે કોસેક ની કિંમત તમને મળી વન અથવા વન થી મોટી, માઇનસ વન અથવા માઇનસ વન થી નાની, એટલે કે આપણે કહી શકીએ કે માઇનસ વન અને વન વચ્ચેની નથી, તો આપણે એનો વિસ્તાર આર માઇનસ ઓપન ઇન્ટરવલ માઇનસ વન થી વન લખીએ છીએ। આર માઇનસ ઓપન ઇન્ટરવલ માઇનસ વન થી વન આ કોસેકનો વિસ્તાર થયો। મેં સંખ્યા રેખા પર તમને સ્પષ્ટ કરી આપ્યું કે કોસેક એ વન અથવા વન થી મોટા, માઇનસ વન અથવા માઇનસ વન થી નાના લેવાના છે, મતલબ આર માંથી માઇનસ વન અને વન વચ્ચેની કિંમત બાદ કરવાની છે, એટલે ઓપન ઇન્ટરવલ બાદ થાય, વન અને માઇનસ વન બાદ નથી કરવાનું, તો આર માઇનસ ઓપન ઇન્ટરવલ માઇનસ વન થી વન, એ સાઇનના વિસ્તાર પરથી કોસેકનો વિસ્તાર પણ આપણે શોધી શકીએ। તો એક જાણ ખાતર, તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે એ જ રીતે સેકનો બી ગણતરી કરી શકો છો। સેકનો વિસ્તાર કોસ પરથી એ જ રીતે મળશે, એનો વિસ્તાર આપણને મળશે આર માઇનસ ઓપન ઇન્ટરવલ માઇનસ વન થી વન મળી જશે। આ રીતે છ એ છ વિધેયના વિસ્તાર પણ આપણે સ્પષ્ટ કરી શકીએ। આ બધી નોંધ એક કોષ્ટકમાં આપણે સ્પષ્ટ કરીએ તો વિધેય દરેકનો, દરેક વિધેય એનો પ્રદેશ, એનો સહપ્રદેશ એનો વિસ્તાર અને એના શૂન્યનો ગણ, આ બધી આપણે ચર્ચા કરી છે અને કોષ્ટકમાં વ્યવસ્થિત રીતે નોંધ કરીએ। પહેલું વિધેય લઈએ સાઇન, તો સાઇનનો પ્રદેશ અને સહપ્રદેશ આપણે જાણીએ છીએ, પ્રદેશ અને સહપ્રદેશ આર છે, એના વિસ્તારની આપણે જે વાત કરી હતી એ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વન થી વન, અને શૂન્યનો ગણ એન પાય n belongs to z છે। ઓકે, એ જ સેમ રીતે આપણે જે નોંધ્યું હતું એમાં cos ની પણ સ્પષ્ટતા કરી દઈએ, પ્રદેશ અને સહપ્રદેશ r છે, વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વન થી વન છે, એના શૂન્યનો ગણ 2n plus 1 pi by 2 n belongs to z છે। tan ની વાત કરીએ તો tan એટલે sin ભાગ્યા cos, છેદમાં cos આવે, એટલે આપણે અહીંયા ધ્યાન રાખીશું કે tan એટલે sin ભાગ્યા cos છેદમાં cos છે, તો cos ના શૂન્યનો ગણ બાદ કરવાનો 2n plus 1 pi by 2 n belongs to z। આ રીતે એનો પ્રદેશ મળે, સહપ્રદેશ r, એનો વિસ્તાર r, અને sin અને tan ના શૂન્યનો ગણ સમાન થાય એટલે એના શૂન્યનો ગણ આ રીતે મળી જાય। એ જ રીતે કોટ, તો કોટ એટલે કોસ ભાગ્યા સાઇન, છેદમાં સાઇન આવે તો સાઇનના શૂન્યનો ગણ બાદ કરો। સહપ્રદેશ આર, વિસ્તાર આર, કોટ અને કોસના શૂન્યનો ગણ સમાન થાય, તો કોટના શૂન્યનો ગણ આપણે જે કોસનો છે એ જ લખવાનો થશે। કોસેક
ની વાત કરીએ cosec cosec એટલે 1 upon sin 1 upon sin એટલે sin ના શૂન્યનો ગણ વાત કરીશું n belongs to z સહપ્રદેશ r વિસ્તાર r minus open interval minus 1 થી 1 અને શૂન્યનો ગણ phi થશે એ જ રીતે sec ની વાત કરીએ તો sec એટલે 1 upon cos તો r minus cos ના શૂન્યનો ગણ n belongs to z સહપ્રદેશ r એનો વિસ્તાર r minus open interval minus 1 થી 1 અને શૂન્યનો ગણ phi થશે આમ 6 6 વિધેયના પ્રદેશ સહપ્રદેશ વિસ્તાર અને શૂન્યના ગણ આ એક કોષ્ટકમાં નોટ કરી છે એટલે બધી સ્પષ્ટતા આપણને સરળતાથી રહે અહીંયા 6 વિધેયોના ની વ્યાખ્યાઓ અને પ્રદેશ સહપ્રદેશ વિસ્તાર અને શૂન્યના ગણની જે તે ચર્ચા કરી